હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ બધા મજામાં હશે તો ચાલો આજે જોઈએ આપણે જે પચાસમાં જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે આઈ એફ એફ આઈ જે ઉજવાનો છે તો આવનારી જે બધી એક્ઝામની અંદર છે તે આ એક હોટ ટૉપિક બની શકે છે કે આની અંદરથી એકાદ માર્ગનું પૂછાઈ શકે કેમ કે એક નજરે ચલ ચડી આવેલો આ કરન્ટ અફેરનો ટોપિક છે તો આપણે બધા ક્વેશ્ચન એના જોઈ લેવા જોઈએ ડીપમાં એનું થોડું કરંટ અફેર જોવું જોઈએ તો ચાલો આજે આપણે જોશું જે આઈ એફ એનો થ્રો ઇતિહાસ અને જે પચાસમો જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવાણો છે એના બધા કરન્ટ અફેર તો આવી રીતના તમે કરન્ટ અફેર જોવા માંગો છો જે હો ટોપિક છે બધા જે પૂછાવાલાયક હોય અને જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારા માટે આ ચેનલ ખૂબ જ યુઝફુલ છે આથી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો તો ચાલો હવે સ્ટાર્ટ કરશું વિડીયો આગળ તો ચાલો થોડું ઝૂમ ચાલો સૌથી પહેલાં તો જે આ જે આઈ એફ આઈ એનું ફૂલ ફોર્મ શું થાય છે તો આઈ આઈનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા શું થાય છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે હાલમાં કેટલામો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવાનો છે જે ગોવા ખાતે પચાસમો ફિલ્મ ફેસ્ટિવલ ઉજવાનો છે ગોવા ખાતે તો ચાલો આગળ એના મુદ્દા જોઈએ તો ગોવાના પણજી ખાતે ક્યાં છે ગોવામાં પણજી ખાતે આવેલા શ્યા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી ઇડનો સ્ટેડિયમમાં યાદ રાખજો જો એમ પૂછે કે જે હાલમાં બે હજાર ઓગણીસમાં જે પચાસમો ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં રાજ્યમાં ઉજવાનો તો ગોવા ખાતે ગોવાના પણજી ખાતે જો ઓપ્શનમાં હોય તો પણજી રાખજો અને એમ પૂછે કે કયા સ્ટેડિયમમાં રોજ પ્રારંભ થયો છે તો શ્યામા પ્રસાદ મુખર્જી ઇડનો સ્ટેડિયમ ખાતે જે પચાસમો ફિલ્મ ફેસ્ટિવલ ઓકે તો ચાલો હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંતે આ સમારંભની શરૂઆત કરાવી તો યાદ રાખજો આ આપણા માટે ટોપિક ટૉપિક છે કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી છે પ્રકાશ જાવડેકર યાદ રાખજો પછી સમારંભનું સંચાલન કોને કર્યું હતું કરણ જોહરે કે સમારંભનું સંચાલન કરતા હતા કરણ જોહર પછી વીસથી ઇઠાવીસ ડિસેમ્બર વીસથી ઇઠાવીસ સોરી નવેમ્બર વીસથી ઇઠાવીસ નવેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન ગોવા ખાતે યોજાયેલ રહેલા આ ફિલ્મ ફેસ્ટિવલની મુખ્ય વિશેષતાઓ એ છે કે આ ભારતમાં ભારતનો પા પચાસમો ફિલ્મ ફેસ્ટિવલ છે જો આઠ દિવસનો યોજાણો છે વીસથી ઇઠાવીસ નવેમ્બર પછી એટલે જો આજે જે ઇન્ટરનેશનલ ફિલ્મ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવાનો છે ને એને કહેવાય છે સુવર્ણ જયંતિ શું કહેવાય છે આઈ એફ સુવર્ણ જયંતિ ઉજવવામાં આવ ઉજવણી કરવામાં આવેલી છે જે પચાસ વર્ષ પૂરા થાય એને શું કહેવાય છે જે ઉજવવામાં આવે છે એને સુવર્ણ જયંતિ કહેવાય છે અને છાઉતેર દેશો દેશોની બસોથી વધુ ફિલ્મ બતાવવામાં આવશે જે આ ફેસ્ટિવલ ઉજવાનો છે એમાં કેટલા દેશોની છાઉતેર દેશો એની છાઉં તે દેશોની બસોથી વધુ ફિલ્મો બતાવવામાં આવશે હું તમને જે આઈએમપી ટોપિક હશે ને એ તમને કહેતો જાય કે આ તમે આઈએમપી છે અને યાદ રાખજો ચાલો હવે આ ફિલ્મ ફેસ્ટિવલનો આરંભ છે ને કઈ ફિલ્મથી થયો હતો એ તમને પૂછવામાં આવે તો ઇટલીની ફિલ્મ હતી એક ઇટલીની ફિલ્મ હતી ડેસ્પાઇટ ધ ફોગ શું હતું ડેસ્પાઇટ ધ ફોગ જે જ્યાં બસોથી વધુ ફિલ્મ બતાવવામાં આવી રહી છે આવેલી હતી ને તો પ્રથમ કઈ ફિલ્મ બતાવવામાં આવી હતી તો એક ઇટલીની ફિલ્મ હતી ડેસ્પાઇટ ધ ફોગ આ યાદ રાખજો આઈએમપી એમપી છે કે પ્રથમ ફિલ્મ કઈ બતાવવામાં આવી હતી તો ડેસ્પાઈટ ધ ફોગ પછી આ ફેસ્ટિવલમાં ફોક્સ કન્ટ્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે યાદ રાખજો આઈએમપી એમપી ટૉપિક છે આ કે જે ઇન્ટર પચાસમાં ફિલ્મ ફેસ્ટિવલમાં ફોક્સ કન્ટ્રી તરીકે કોની પસંદગી થઈ છે તો રશિયાની પસંદગી કરવામાં આવેલી છે ફોક્સ કન્ટ્રી તરીકે લાસ્ટમાં આપણે આના આન્સર પર જોશ ક્વેશ્ચન કેવી રીતના પૂછાઈ શકે એક્ઝામની અંદર એ પણ હું તમને કરાવીશ આવી જ રીતના તમે તમે જો વિડીયો જોવા માંગતો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ફિલ્મ ફેસ્ટિવલ ઉદ્ઘાટન સમારંભના જે ગોવાના મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી હતા મનોહર પારિકર એક એક તેનું શોર્ટ ફિલ્મ બનાવી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી તો તમને ક્વેશ્ચન પૂછે કે જે આ સો આઈ એફએફઆઈનું જે પચાસમું ફિલ્મ ફેસ્ટિવલ છે એનું સમારંભનું ઉદ્ઘાટન કોના શ્રદ્ધાંજલિ કોની શ્રદ્ધાંજલિથી કરવામાં આવેલું છે તો યાદ રાખજો મનોહર પારિકરની જે જે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી હતા એની શ્રદ્ધાંજલિ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું હવે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ આ ફેસ્ટિવલની અંદર કોને કોને એવોર્ડ મળેલા છે તો યાદ રાખજો પ્રથમ એમનો એવોર્ડ છે આઈકન ઓફ ગોલ્ડન જુબીલી એવોર્ડ એવોર્ડનું નામ યાદ રાખજો આઈકન ઓફ ગોલ્ડન જુબીલી એવોર્ડ એ કેને મળેલો છે શ્રી રજનીકાંતને મળેલો છે રજનીકાંતને મળેલો છે આઈકન ઓફ ગોલ્ડન જુબીલી એવોર્ડ એ કોના દ્વારા આપવામાં આવેલું છે અમિતાભ બચ્ચન એ આપણા માટે કોઈ એ એ એવી રીતના કોઈ પ્રશ્ન પૂછાય નહીં કે કોના દ્વારા આપવામાં આવેલો છે તો આટલું યાદ રાખજો રજનીકાંતને કયો એવોર્ડ મળેલો છે આઈકન ઓફ ગોલ્ડન જુબિલી એવો જે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એક્ટર છે આ અંતર્ગત રજનીકાંતને પ્રથમ આઇકન ઓફ ગોલ્ડન જુબિલી એવોર્ડ મળેલો છે એને જે રજનીકાંતને પ્રથમ એ જે આઇકન ઓફ ગોલ્ડન એવોર્ડ મળેલો છે પછી અમિતાભ બચ્ચનને કયો એવોર્ડ મળેલ છે તો અમિતાભ બચ્ચનને મળેલ છે સાહેબ ફાળકે પુરસ્કાર કયો છે સાહેબ ફાળકે પુરસ્કાર જે ભારતની અંદર સર્વોચ્ચ એવોર્ડ છે ફિલ્મ ક્ષેત્રે સાહેબ ફાળકે પુરસ્કાર જે અમિતાભ બચ્ચનને આપવામાં આવેલો છે પછી જે રજ રજનીકાંત દ્વારા અમિતાભ બચ્ચનને આપવામાં આવેલો છે તો આ બે એવોર્ડ યાદ રાખજો દાદાશાહે ફાળકે એવોર્ડ એ અમિતાભ બચ્ચનને મળેલો છે આઈકન ઓફ અને આઇકન ઓફ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ એ રજનીકાંતને મળેલો છે પછી આ મુદ્દો જોઈએ આ ઉપરાંત ફેસ્ટિવલમાં ફ્રાન્સના દિગ્ગજ અભિનેત્રી કોણ હતા ફ્રાન્સની દિગ્ગજ અભિનેત્રી હતી શું શ્રી ઈશાબેલ ઈશાબેલ એની મેડેલીન હપટ શું છે ઈશાબેન ટૂંકમાં નામ છેનું ઈશાબેન સોરી ઈશાબેલ હપ્પટ જેને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ યાદ રાખજો આ એવોર્ડ છે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ કેને મળેલો છે તો ઈશાબેલ હપ્પટને જે કયા દેશની અભિનેત્રી છે પ્રસિદ્ધ તો ફ્રાન્સની અભિનેત્રી છે ઈશાબેલ હપ્પટ જેને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળેલો છે તો ચાલો ફરીવાર એક ફેર આ બધા અવોર્ડ અને કોને કોને મળેલા છે એને નજર મારી લઈએ તો આઈકન ઓફ ગોલ્ડન જ્યુબલી એવોર્ડ રજનીકાંતને મળેલ છે પછી દાદા સાહેબ ફાડકે એવોર્ડ એ અમિતાભ બચ્ચને મળેલ છે અને લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ જે ઈશાબેલ હપ્પટને મળેલા છે એ ક્યાંના અભિનેત્રી છે ફ્રાન્સના અને જે આઈએફએફઆઈ ની પ્રથમ શરૂઆત ક્યાંથી થઈ હતી તો યાદ રાખજો આઈ એફ એ શરૂઆત ઓગણીસો ને બાવનથી થઈ હતી ક્યારથી ઓગણીસો ને બાવનથી ઉજવામાં આવે છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા તો યાદ રાખજો ઓગણીસોને બાવનથી હવે થોડો તેનો ઇતિહાસ પણ જોઈ લઈએ આઈ એફ એ ફાઈનો તો સૌથી પહેલાં તો મેં તમને કહી દીધું છે કે આઈ એફ ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પછી ભારતમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ડિયાનું આયોજન ક્યાં થયું હતું તો ઓગણીસો ને બાવનમાં યાદ રાખજો ભારતની અંદર એનું પ્રથમ આયોજન થયું હતું ઓગણીસો ને બાવનથી ચોવીસમી જાન્યુઆરી ડેટ યાદ રાખજો ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો ને બાવનમાં મુંબઈ ખાતે સૌપ્રથમ આયોજન થયું હતું આઈ એફએફઆઈનું સાલ યાદ રાખજો ઓગણીસો બાવન પછી બીજો ફિલ્મ ફેસ્ટિવલ નવી દિલ્હી ખાતે યોજાનો છે જે ઓગણીસો એકસઠમાં પછી ઓગણીસો ને ત્રાણુંથી આ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે યાદ રાખજો જો ઓગણીસો ને ત્રાણુંથી છે ને આ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે પહેલાં દર વર્ષે યોજાતો નહોતો પછી ઓગણીસો ને ત્રાણુંથી ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે અને બે હજાર ચારથી આ વર્ષ યાદ રાખજો બે હજાર ચારથી આ ફિલ્મ ફેસ્ટિવલ છે ને દરેક વર્ષે ગોવા ખાતે થાય છે બે હજાર ચારથી હાલ બે હજાર ઓગણીસ થાય થયું છે થયું છે તો દર વર્ષે હવે ગોવા ખાતે યુજાય છે બે હજાર ચારથી આ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચારથી ગોવા ખાતે અને આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કોના કોના દ્વારા થાય છે તો યાદ રાખજો માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પછી ડાયરેક્ટર ઓફ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા અને ગોવા સરકાર દ્વારા આ ત્રણ આયોજન આયોજન કરે છે આઈ એફએફઆઈનું ગોવામાં તો ચાલો જે આપણે આઈએફએફઆઈ સોરી ચાલો જે આપણે આઈ એફએફઆઈનું સ્ટડી કર્યું છે જે હોટ ટોપિક છે કરન્ટ અફેરને લગતો તો એના આપણે ક્વેશ્ચન જોઈ લઈએ ચાલો વીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજે કેટલામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો પ્રારંભ થયો છે તો શું આન્સર આવશે પચાસમાં ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે જે પચાસમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું હતું તો ગોવાના પણજી ખાતે હવે એમ પૂછે કે ભારતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની કઈ જુબી જ્યુબીલી એટલે કે જયંતીની ઉજવણી થાય છે તો પચાસ વર્ષે ઉજ જે ફિલ્મ ફેસ્ટિવલ ઉજવણો છે તો પચાસ વર્ષને કહેવાય છે સુવર્ણ તો ગોલ્ડન જ્યુબિલી ઉજવણી છે નીચે પૂછ્યું છે કયા સ્ટેડિયમની અંદર પ્રારંભ થયો છે તો આન્સર આવશે ડી શ્યામા પ્રસાદ મુખરજી ઇડનો સ્ટેડિયમમાં પ્રારંભ થયો છે નવમો ક્વેશ્ચન છે શોર્ટમાં બધા ક્વેશ્ચન વાંચું છું ફોક્સ કન્ટ્રી તરીકે કયા દેશની પસંદગી થઈ છે તો કયો દેશ આવશે ફ્રાન્સ સોરી રશિયા રશિયાની રશિયાની પસંદગી કરવામાં આવી છે ફોક્સ કન્ટ્રી યાદ રાખજો ફોક્સ કન્ટ્રી તરીકે કયા દેશની પસંદગી પસંદગી થઈ છે તો રશિયાની ગોવા ખાતે યોજાયેલ પચાસમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા બે હજાર ઓગણીસના ઉદઘાટન સમારંભમાં કોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી છે તો જે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી હતા મનોહર પારિકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી છે હવે આઈકન ઓફ ધ ગોલ્ડન એવોર્ડ કેને મળેલ છે બધા શોર્ટમાં ક્વેશ્ચન વાંચું છું ઉપરની જે એક લાઈન છે એ બધી જ છે એટલા માટે વાંચતો નથી આઈકન ઓફ ધ ગોલ્ડન એવોર્ડ આ કેને મળેલ છે તો મળેલ છે રજનીકાંતને મળેલ છે આઈકન ઓફ ધ ગોલ્ડન એવોર્ડ પછી દાદા સાહેબ ફાળકે એ કોને મળેલ છે એવોર્ડ તો અમિતાભ બચ્ચનને અને લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એ કેને મળેલ છે તો લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળેલ છે ઈશાબેન હપ્પટને તો આ ઈશાબેટ હપટ છે ને એ કયા દેશના પ્રસિદ્ધ અભિનેત્રી છે તો એ છે ફ્રાન્સના કેના છે ફ્રાન્સના અભિ પ્રસિદ્ધ અભિનેત્રી છે ઈશાબેલ હપટ લાસ્ટ ક્વેશ્ચન હવે જે ભારતમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યારે યોજાનો હતો સાલ તો તમને યાદ હશે કે ઓગણીસો ને બાવન તો આન્સર આન્સર આવશે બી ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો ને બાવનમાં સૌ આઈ એફ એફ આઈ ભારતમાં યોજાનો હતો તો ફ્રેન્ડ્સ આ કેવો લાગ્યો વિડીયો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો આવી રીતના તમારે ગવર્મેન્ટ એક્ઝામને લગતા સારા સારા વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો તો થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે